నవరింగనుసూచిత నవనూజనుసూనుకారు సభోపంగళం జయసి ప్రమంగళం మంగళం మంగళం గోధుమంగళం శుభ జనతరం సుమంగళం నమోతురాధ పరివారిని వారిని అర్హత యోగినాథాయ మావీరతను కారణం కారాయణ నమ వన్నకజ సుతోద్వాదశ్రీశనం పద్మ సుతోద్వాద విశ్రామ పూజ విదేశీ అతనందన అవనాంతి నందనం జ్ఞానం జనసరాకాయ నేత్రమైన తస్మై శ్రీ గురువే నమ తస్మై శ్రీ గురువే నివారణ పూజ છઠ્ઠી પૂજા અક્ષત પૂજા છે. અક્ષત પૂજાએ કરી પૂજો જગત દયાળ, હવે અસાતા વેદની બંધના ઠાણ નિહાળ. અક્ષત પૂજા કરતાં કરતાં ત્રણ લોકના નાથની તમે પૂજા કરો. હવે અસાતા વેદની, અસાતા વેદની કર્મને બંધના ઠાણ નિહાળ. એના બંધના સ્થાન કેટલા છે? કર્મગ્રંથની અંદર છે ને, પાંચમા કર્મગ્રંથમાં બહુ આવે. અસાતા અને સાતા બે પ્રકારના બંધ હોય તો અસાતા બંધાય ત્યારે સાતા ન બંધાય, અને સાતા વેદની કર્મ બંધાય ત્યારે અસાતા ન બંધાય. સાતાનો ઉદય હોય ત્યારે અસાતાનો ઉદય ન હોય, અસાતાનો ઉદય ત્યારે સાતાનો ઉદય. પણ સત્તામાં બંને પ્રકૃતિ પડેલી હોય. સુખ દુઃખ, સુખ દુઃખ ચાલ્યા કરે. બે દિવસ સાજા જાય, એક દિવસ માંદા પડે, એક દિવસ માનસિક તકલીફ હોય, તે શારીરિક હોય, ક્યારેક આર્થિક હોય, ક્યારેક પ્રાસંગિક હોય, બધી ચાલ્યા કરતી હોય. બાજુ સંસારમાં અપડાઉન આવ્યા કરે, ડિસ્ટર્બ નહીં થવાનું. છતાં કોઈ ઘટના થાય તો મજાથી રહેવાનું. આપણા કર્મમાં તે પ્રમાણે આપણી સાથે થયું છે, અને આપણા કર્મ સિવાય બીજું કાંઈ થવાનું પણ નથી. હા, મારા કર્મને કારણે કોઈ જીવને દુઃખ પડ્યું છે, એ ખોટું થયું છે કે હું નિમિત્ત બની ગયો, એ નહોતું થવું જોઈતું, એ અફસોસ આપણે ચોક્કસ થવો જોઈએ. પણ મારું જ કેમ નુકસાન થયું, હું જ કેમ આવ્યો, એમ નહીં વિચારવાનું. આબાલ ગોપાલ બધાને કર્મ આવે છે, એવું કંઈ નથી. જે મહાન વ્યક્તિ હતા, જબરદસ્ત હતા, સાધક આત્મા હતા ને, એને પણ કર્મ ઉદયમાં આવ્યા અને કેન્સર થયું. જે બ્લડ કેન્સરનો સ્પેશિયલ ડોક્ટર હતો એને જ બ્લડ કેન્સર થયું. હાડકાનો કેન્સર સ્પેશિયલ ડોક્ટરને હાડકાનો કેન્સર આવ્યો. એટલે એવું નથી કે જગતને સારું કરે એને તકલીફ ન આવે. જે કર્મમાં પૂર્વજન્મના કર્મ બાંધીને આવે, બધા ઉદયમાં આવે જ છે. પણ દરેકને બીજાનું હેલ્પ કરવું, સેવા કરવી, એ જુદો ટ્રેક છે. અને આપણે કરેલા કર્મ આપણે ભોગવવાય જુદો આશય છે. એ બંને ભેગું કરી શકાતું નથી. આપણે આપણા જીવનની અંદર જે પણ કર્મ આપણે ગ્રહણ કરેલા હોય, એ આપણે ભોગવવા તો પડે જ. માટે કર્મ બાંધતી વખતે બહુ ચેતવાનું છે. ઉદયમાં આવ્યા પછી આપણા હાથમાં કાંઈ નથી. બાંધ્યું છે એટલે ભોગવવું તો પડશે. પછી તીર્થંકર હોય કે ઇન્દ્ર હોય કે ઇન્દ્રાણી હોય કે દેવ હોય, નારક હોય કે તિર્યંચ હોય, મનુષ્ય હોય કે દેવ હોય, જેને પણ કર્મ ગ્રહણ કર્યા છે એ બધા એ કર્મ ભોગવવા જ પડે છે. હસતા હસતા એ કર્મ ભોગવવાના છે. નવા કર્મ બંધાઈ ન જાય એની સતત તમારે તકેદારી અને ધ્યાન રાખીને ચાલવાનું છે. સમજાઈ ગયું? એ કર્મના બધા સિદ્ધાંતોને પકડીને આપણે કર્મને બરાબર અંતરાત્મામાં ઉતારવાનું છે, અને એ કર્મને તોડવા માટેનો પ્રયત્ન કરવાનો છે. ઉદયમાં આવી ગયેલા રડવા નથી બેસવાનું, તોડી નાખવાના છે. ઉદયમાં આવ્યું છે તો ચલો ભોગીને તોડી નાખીએ, ભોગીને પૂરું કરી નાખીએ, બાકી નથી રાખવાનું. સમજાઈ ગયું? 2 લાખનું દેવું માથા પર હોય અને આજે આપણી પાસે 2.5 લાખ રૂપિયા આવે, પહેલો વિચાર આપણે શું કરીએ? ચાલ એક કામ ભેગું દેવું છું અને રિલેક્સ થઈ જાય. પહેલાં એક બધાને પૈસા ચૂકવી દઈએ. એ ચૂકવો તો જેમ હોય, ખાલી 50,000 આપણે બે કરાવે, તમારે 2 લાખ રૂપિયા હતા, તમારે ખાલી 50,000 થઈ ગયા. ઠીક છે ને, પણ એટલે રિલેક્સ થઈ ગયો ને, લોકો ખુશ થઈ ગયા, તું ખુશ થઈ ગયો, કામ પતી ગયું, નિપટાઈ ગયું, નિપટી ગયું. ચાલ ભાઈ હવે મજા કર, નવી ઉગતી સવાર થશે. હવે તને ખ્યાલ આવશે, હવે અહીંથી સ્ટાર્ટ થવાનું છે. આના જે વસ્તુ છે કે અસાધ વૈદ્ય ઘરમાં પૂરું થાય ત્યારે સાતાનો ઉદય બહુ સરસ રીતે થાય. બહુ સાચી વસ્તુ, કોઈ વેદનીની પૂજા ચાલતી હતી ને વેદના ઉદયમાં હતી, બહુ ક્ષમતામાં રહેવાનો યોગ હતો. અફસોસ નથી થયો, બસ એક જ વિચારમાં હતો, ભગવાન તમારા ઘરમાં ખીર અંધાય ત્યારે તમારી વેદના કેવી હશે, આવી વેદનાઓ કેવી ભગવાન છે. પણ એમ થતું હતું, જેને આરોગ્ય ઉદયમાં આવતું છે કેવી રીતે સહન કરતા હશે? જેને બીજા આ તો ઘણા બધાને ઉદયમાં આવે છે, આ તો કોઈ એમનું નથી. બધા કેવી રીતે સહન કરતા હશે? બધાને કેવી વેદના થતી હશે? વેદના તો હતી, પણ અસર વેદનામાં પછી ભગવાન આલંબ લઈને ચાલતો હતો. ઘરમાં તો તમારા ઘરમાં ખીર અંધાય કે તમને કાનમાં ખીલા ઠોકાયા તો તમને કેવી વેદના થઈ હશે? એવી વેદનાનો અંશ મને ખાલી આવ્યો તો મારે કેમ ડિસ્ટર્બ થવાનું છે? મેં પૂર્વજન્મમાં ખોટું કર્યું હશે અથવા આ જન્મમાં મારા કારણે ભાઈ ઘણા જીવન અસાથ આપી દેશે. આ જો ને 9:30 નો ટાઈમ હોય, તમને 1.5 કલાક વહેલો બોલાવો, તમને કેટલું બધું ડિસ્ટર્બ થઈ જાય, કેટલી અસાથા તમને આપી કહેવાય. ધડાધડ કામ કરો, મેં અમિત સાહેબ નારાજ થઈ જાય કે હજુ બધી ઘરે ના આવ્યા છે, ઘરે તો આમ એક આરામ કરો તો પછી ઉપર આવો તો ના જો, અહીંયા ક્લાસ પર તરત ક્લાસ રાખી દીધો. કેવી તમને અસાથ આપો? તમને દોડાવી દોડાવી નહીં આગળ આવો, લાસ્ટ ટાઈમ તમને ચાલતા મોકલ્યા, કેવી અસાથા થઈ ગઈ? એટલે બધો આમ વિચાર આવે કે આ અસાથાઓ કેવી ઉદયમાં મારે ભોગવવી પડશે. અસાતો આપણે જીવડે પણ નાની મોટી રીતે કરી દેતા હોઈએ છીએ, તે અસાતો આપણે ભોગવવી પડતી હોય છે. અને અસાતો ધ્યાન રાખવાની, બાંધતા ક્યાં બંધે છે ને આપણે ખબર નથી પડતી. નાના નાના જીવોને પણ બચાવવાના છે, કેન્દ્રીય જીવોને બચાવવાના છે. જે બિચારો બોલી શકતા નથી એને આપણે બહુ બચાવવાના છે. અત્યારે નિયત શું થાય, ઘરમાં એક વાંધો નીકળ્યો હોય ને, આપણે તો કેવું છે, પોતાનું ઘર હોય એટલે ગમે તે હોય, ઘરના વ્યક્તિ ડરતા બી હોય એટલે આપણે વાંધો બહાર કાઢો, વાંધો બહાર કાઢો. હવે મારી પરિસ્થિતિ એવી થઈ જાય કે ભાઈ વાંધો હોય પણ ઘરમાં રાખવાની પદ્ધતિ તો આપણે ત્યાં છે, અને આવ્યો એટલે આપણે એને બહાર કાઢવાની પદ્ધતિમાં જતા હોય. અને શાસ્ત્રકાર આપણને સીધો સ્પષ્ટ જ લાગે, તું જે કરું એ કર, કે આજે વાંદા સાથે જે કર્યું છે આવતીકાલે 10 ગણું તારી સાથે જે તારી રાખે, આપણી આદત શું.
એક બાજુ મોહ, ઘરનો મોહ સતાવતો હોય આપણને, ચાલો વાંધો બહાર નીકળતો હોય મોહ, પરિવારનો મોહ. બીજી બાજુ આપણે વાંદા સાથે જે કરીએ એમાં કર્મ કરતા આપણે હિસાબ સાથે જ વાત કરીએ. તે વાંદા સાથે કર્યું એને આખો બહાર ફેંક્યો, તને ઉપરથી નીચે ફેંકી દઈશ. સી વાંદાને બાજુનું ઇમ્પોર્ટન્ટ નથી, તમારું પરિણામ તો એવો થાય ને કે તમે ઘરની બહાર કાઢવા માટે એને કહેતો એમ પ્રેમથી, ચલો ભાઈ ભંપાડી ભંપાડીની જે વાતો કરતા કરતા લઈ જવાનું, એવું તો પોસિબલ જ નથી. કે એ જીવને આપણા પાસે ડર જ લાગે કે આપણે આપણું પરિણામ જ ભયંકર દોરવાનું ડર જ લાગે ને. બોલો કેટલો બધા વિચાર કરો કે બોલો ઘણા ઘરે ગરોડીનો ડર હોય, ઘણાને સારે વાંદાનો ડર, ઘણાને ઉંદરડાનો ડર, ઘણા ડરતા હોય. ત્યારે એ લોકો જે રીતે કાઢવાની ચેષ્ટા કરતા હોય એમાં એમ જ થાય કે આમાં ઓલા જીવને જે રીતે ત્રાસ અને દુઃખ વેદના અને પરિતાપ ઉત્પન્ન થયો એ વિચારને એવો ભોગવવો પડશે કે એને જ્યારે ઉદયમાં આવશે ત્યારે એની દશા શું હશે, દશા વિચારતા ડર ખંપારી જાય. ને જેમ ઈ ભાવમાં આવ્યું એમ આપણે એવો ભાવ મળે ત્યારે ઉદયમાં આવ્યું જરૂર નથી, આપણે તો સારા ભાવમાં ઉદયમાં આવે. હવે સ્કૂલમાં ભણવામાં આવ્યું હતું અથવા ધર્મમાં ભણવામાં આવ્યું છે, અમને શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, સાપ છે ને રસ્તા પર માકો ચૂકો જાય પણ દરની અંદર જ્યારે જતો ત્યારે સીધો જાય. દરમાં કેમ સીધો જાય? તો કે દરી થોડી બનાવે, દર ઉંદરડો બનાવે એનું ઘરે પોતે લઈને. બોલો ઉંદરડો આટલો આખો મહેનત કરીને ઘર કોતરી કોતરીને ઘર બનાવે, એમ તો સીધું ઘર બનાવ્યું. બીજું ઉંદર પોતાના પ્રમાણે સાપ ઘૂસી જાય, ઉંદરડા મારી નાખે, ઉંદર ભાગી જતા તારે ઘરે એમ જતું. હવે એવા ભાવની અંદર બીજો ઘર જતા રહેતા હોય, ભાગ પડ્યો ને હું તને મારું, તને પૈસા આપીને છૂટા કરી દઈશ, હું તને અહીંયા આગળ મારો ભાગમાં ઘર છે બસ તારે છી. પૈસા આપીને તમે કંઈ ઈમાનદારી નથી કરી, તમે કોઈને ઘરની બહાર તો મૂકી આવ્યા છો ને તો હું નહીં, પૈસા પરથી કામ નથી થતું. પૈસા આપી દીધા એટલે શું થયું? તમે કોઈ નીતિ કરી, નીતિ નહીં, માણસે રહેવા માટેનું રક્ષણ ખોખું બી છે. ખોખું તો આપણે કારણ નાખ્યું, શાસ્ત્રમાં લખ્યું છે પાત્રને સ્થાન આપવાથી પણ બંધાય, પાત્રને પૈસા પરથી પણ બંધાય, આવો ઉલ્લેખ બહુ મોટા પ્રકાર નથી કરેલો. કાંઈ ચલો હું તમને ઘરની બહાર કાઢી પણ તમે 2 કરોડ રૂપિયા બી આપું, તમે શું કરશો? 2 કરોડ 200 સુઈ શકવાના છો દેશમાં? ટ્રેન 2 કરોડ જેસો ગયા તમે? એ પ્રેક્ટિકલી જે ઊંડાણ છે ને ઊંડાણ આખા જુદા છે. આપણે ત્યાં તો આવનારને આશરો મળતો હતો, કાઢવાની વાત આવતી જ ન હતી. ઠીક છે, સંજોગ એવા આવે કે આપણે ઘરની વ્યવસ્થા ભાગ થતો એટલે આપણે કરવું પડે, પણ એમ નથી કરાતું. એને પહેલાં કે તું જગ્યા જોઈ લે, તારું સ્થાન કર, એક સ્થાન બનાવ પછી તો અહીંથી જાય. આમ આખો વ્યવહાર છે, વ્યવહાર જ કોઈ સમજતું નથી. બધા બસ પોતાની રીતે બસ નીકળી જાઓ ઘરની બહાર, આમ કરો. આ સંસારના બધા સ્વરૂપોમાં રહેશે, બીજાને એવી દુઃખ અને અંતરની અસાદ આપીને આપણે માનતું આપણે તેને સાથ આપી, પણ અંતરથી કેટલી અસાદ આપી દીધી હશે આપણું મન જાણ. અને અસાતા એ આપણે આપી દીધી અસાતા આપણને કેવી રીતે ઉદયમાં આવશે? એટલે આ બધા વિચારોને વિકલ્પો કરીને આપણે આપણા આત્માને બરાબર એકદમ વિચારવાનું છે કે ભાઈ ધર્મ હું સમજું છું, મારે બધું જ છોડી દેવાનું. ધ્યાન રાખજો, હું જ્યારે જગ્યા લેવા માટે ગયો ત્યારે મને એક મારા વિદ્યાર્થીએ સલાહ આપી દીધી, સર જગ્યા લેવી છે ને મુંડાઈને જગ્યા લેજો, મૂર્ખા બનીને જ જગ્યા લેજો. જો તમે બહુ બુદ્ધિ આગળ ગયા ને આ બુદ્ધિ તો તમે નહીં લઈ શકો. તમે જ્યારે બી લેશો ત્યારે તમે 2 લાખ વધારે ગયા, 3 લાખ વધારે ગયા, પણ લીધા હતી ને 5 વર્ષે વિચારો તમે ત્યારે સારું થઈ ગયું મારી રીતે. 5 વર્ષ પછી જ તમને ખ્યાલ આવશે કે આ જગ્યા જે થઈ સારું થઈ ગયું. અત્યારે તમે નહીં વિચારતા, તમે મુંડાઈને જ લેજો, મૂર્ખા બનીને જ લેજો. એ તો શું ધર્મ જયારે કરતા હોય આપણે ઘરમાં ઉદયમાં આવે ત્યારે હોશિયારી ના કરતા. 2 વસ્તુ આપણી સામે છે, કસાયો કરીને આર્ત ધ્યાન કરીને કોઈને રજડાવીને આવવામાં સુખી થશો. પાપના ઉદયનો વિચાર કરતા કરતા ધર્મ જીવન જીવતા જોતા પરભવનું ભાથું સારામાં સારું આપણે બાંધી શકશું. પુણ્યને આધીન જાણવા સંસાર છે તો તમે બી જાણો છો, હું પણ જાણું છું, એમાં બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. તેમ બરાબર જોજો, પ્રભુ તુજ સાસન મી છળું રે સમતા સાધન સાર, યોગ નાલિકા રૂવડી તે તો જ્ઞાનીને ઘરબાર, હું રડ્યો એને સંસાર રે ગુણ અવગુણ સરીખા ધાર, હીરો હાથ ખોળ્યો અંધાર ન કરી જ્ઞાની શું ગોઠડી રે મેરી લાલ શું રહ્યું છે. પ્રભુ તુજ શાસન મીઠળું રે, ભગવાન તારું શાસન અદ્ભુત છે. સમતા સાધન સાર, જો તારા શાસન સમજાય તો અમને સમતા આવે. સમતા એટલે સમદ્રષ્ટિ, બધા સરખા જ લાગે, ઊંચ નીચ ભેદભાવ આ રહી ગયો રહ્યો કાંઈ કોઈ જ વિચાર ના. યોગ નાલિકા રૂવડી તે તો જ્ઞાનીને ગરબા, યોગ નાલિકા સાધના કરવા માટે જ્યારે જ્ઞાની બેસે છે ત્યારે યોગ નાલિકામાં સાધના કરે છે. અંદરની સાધના છે, ધ્યાનનો એક પ્રકાર છે યોગ નાલિકામાં. મન વચન કાયના 3 યોગની જ્યારે શુદ્ધિકરણ થાય છે, આયુષિકાકરણ થાય છે, આવર્જિતકરણ થાય છે, ત્યારે 3 યોગનું વિસર્જન કરવાનો સમય આવે છે. આ કોણ કરી શકે? યોગ નાલિકા જ્ઞાનીને દરબાર, એ તો જ્ઞાની કરી શકે છે, બીજા કોણ કરી શકે છે? હું રોડ્યો એને સંસાર, હું ન પામી શક્યો જ્ઞાની પામી શક્યા, કે હું તો રોડ્યો રોડ્યો રજડ્યો દુઃખી થયો રોડ્યો એને સંસાર. જે આટલું તરસ શાસન એમાં જ્ઞાનીના ઘરવાર, જેમાં યોગ નાલિકા, જેમાં સમતા, આ બધું હોવા છતાં બી મેં ત્યાં સંસાર માંડ્યો.
તારા શાસનમાં આવીને બી મેં સંસાર ઊભો કર્યો. ગુણ અવગુણ સરખા હતા, મેં ગુણ અને અવગુણ બધું સરખું જ માન્યું. ગુણ બી સરખા જ ને દોષ બધું સરખું જ છે મારે. દોષ શું દોષ ભલે રહ્યા, દોષ કાંઈ વાંધો નહીં. ઘણા પડે કે જબરા રહેવાનું દુનિયામાં, કે સરળ નહીં બનવાનું આપણે, આટલા બદરી પછી લોકો ખાઈ જશે આપણે. આવું કે એમ કહેવા માટે ના આવે કે ક્ષમતામાં રહેજો, શાંતિમાં રહેજો, સમાધિમાં રહેજો, સહન કરજો. કોઈ કહેવા આપણે તો એમ કહે લોકો સહન થી ન કરવાનું, કે આપણે કે ભગવાન આવી થોડી જ સહન કરવાનું. આપણે જબરા બનવાનું કે ભાઈ પહેલાં આપણે કોઈ ખરાબ નથી કરતા, તો કોઈ આપણું ખરાબ તો ના જ કરી જવું જોઈએ ને. આમ કે આપણને સાહેબ ભગવાન આવી કોઈ શિક્ષા ભગવાને કોઈ આપવાનું નથી ગયું. સાધન આ મારે છે, કોઈ બી અજ્ઞાન જેવું કંઈ પણ આપણી સાથે કરી શકે. એ સમયમાં તો આપણે ક્ષમતા રાસ જીતીને આપણે એને તો પ્રાપ્ત કરવાનું હોય છે. હું રોડ્યો એને સંસાર, ગુણ અવગુણ સરીખા દા. મેં ગુણ અને અવગુણ બધું સરખું ધારી રાખ્યું, મને બધું ઇક્વલ જ લાગ્યું. આ ગુણ છે, આ અવગુણ છે, બધું એક જ છે. હીરો હાથ ખોળ્યો અંધાર, મારા હાથમાં હીરો હતો અને મેં એ બી ભૂલ કરી નાખી, હાથમાં રહેલો હીરો અંધારામાં ખોઈ નાખ્યો, ફેંકી ગયો. અને અંધારામાં મારે શોધવો ક્યાં? પ્રભુનું શાસન મળ્યું, હાથમાં હીરો મળ્યો. આ સંસારના પૂતગલના રાગમાં ભવાભી નંદી પનામાં સંસારના રસની અંદર મૂકી દીધો. ફોરેનરો જોબ લેવા માટે ફોરેન જાય, ભણવા માટે ફોરેન જાય, ત્યાં આગળ એ લોકો જાય ને, તે માતા પિતા તો ખુશ થયા હોય કે આ દીકરો ભણવા ગયો બહુ સરસ સરસ. પછી ઘણા માતા પિતા પ્રિપેર થઈ જાય કે પાછો આવશે કે લાવું છે. ઘણા અહીંયા માનતા હોય રાખે પાછો આવીએ તો સારું. ઘણા એમ કે તું જઈને જ પરણ ને, બીજા કોઈને પરણ તો પછી કોઈ પણ જઈને ચાલશે. કોઈ કે તને જ્યાં ફાવે ત્યાં પરણ છે, બધું ભલી વિકલ્પ દશા આવે. દીકરો જયારે ફોરેન જતો ત્યારે માતા માતા તમે દર્શને કહેવા નીકળે એની મમ્મી, મારો દીકરો અમેરિકા જવાનો, મારો દીકરો અમેરિકા જવાનો. અમેરિકાથી જ્યારે દીકરો પાછો ના હોય એ જ માં ત્યારે બોલાવવા માટે બેઠી હોય, મેં બહુ મોટી ભૂલ કરી, મારી દીકરાને ફોરેન મોકલ્યો, ન મોકલ્યો તો સારું થાય. ત્યાં કે દીકરામાં ચેન્જ આવી ગયા હોય, ભલે પાછો ઇન્ડિયા પણ આવે તમને પગે પણ લાગે, પણ એ ધર્મ માટે આર્ગ્યુમેન્ટ કરતો થઈ ગયો. હું ભણાવતો હતો એક વિદ્યાર્થીને મુંબઈની અંદર હતો, પહેલાં ભણતો હતો, ફોરેન જતા પહેલાં ત્યાં એકદમ સમર્પિત ભાવથી આપણે એ પ્રશ્ન પૂછ્યો, સમાધાન કર્યું તો હા અચ્છા ઓકે સમજી ગયું. હવે ગૂગલ પર ઘણું બધું વાંચી લીધું છે, બહુ જ્ઞાની થઈ ગયો છે, ફોરેન રહ્યો છે, એકલો રહ્યો છે, જાતે 5 વર્ષથી રસોઈ ખાધું પીધું પકાવ્યું છે, ડ્રાઇવિંગ શીખ્યું છે, ત્યાં આગળ લાઇસન્સ છે એની પાસે, એની પાસે ગ્રીન કાર્ડ છે, તો એને કારણે પોતે હવે શું કરે? તો ત્યાંથી આપણે ઘરે કંઈ સમજાવવા માટે ક્યાં હોય તે આપણે સમજાવ. એટલે ધર્મની વ્યાખ્યા આવી છે જ નહીં. ધર્મ એટલે શું કહેવાય? એક્સ્ટ્રા એક્ટિવિટી છે લાઈફની. તો તમારી મનગમતી વસ્તુ છે એ તમે કરી, એ ધર્મ. હવે મને તમે પછી મને નથી ગમતું, પણ મને મારે ચેરિટી કર્યો એ ધર્મ છે. હવે આવા લોકો સાથે તમને શું મતલબ? એટલે ક્યાંયથી કંઈ બી વાંચી લીધું, વાંચાય છે એના જીવનમાં આવતું ઉતરી ગયું, આવું એના જીવનમાં આવી ગયું એટલે એને એના મનમાં સેટ કરીને કે આ વસ્તુ આમ છે એ ધર્મ. મારે રડે જ કે સાહેબ કોઈને સાચે કહેવાય નહીં, આ તો આપણે કોઈને કહી ના શકીએ. દીકરાને ક્યારે ફોરેન મોકલવાના જોઈએ? ત્યારે અમને અમારા મનગમ વિશ્વાસ આવ્યા હતા, સ્કૂલમાં લેવા આવે મૂકવા આવે. આપણે કે છેક 7મા ભણતો ત્યારે સ્કૂલમાં મૂકવા આવતી હતી. બધા જાય કે તને રોડ ક્રોસ કરતા નથી આવડતું, બધા જાય કેવું ચીડાવે, પણ અત્યારે યાદ આવે છે. ભલે વિદ્યાર્થી ચીડવતા હતા, પણ એ માએ કોઈ આડાતેડા કોઈ આડાતેડા સંસ્કાર અંદર ઊભા ન થઈ જાય, કોઈ આડીતેડી ભૂમિકામાં આપણે જતા ન રહીએ, એના માટે માતા પિતાએ આપણા પર કરેલું જે અનંત ઉપકાર છે, અનંત ઉપકારને લઈને આપણી સાથે આ ઘટના ઘટેલી છે, એ અસ્તિત્વની અંદર, એ ભૂમિકાની અંદર, એ ઘટનાની, એ અધિકારની અંદર આ ભૂમિકા સર્જાયેલી છે. માટે લખ્યું છે, હિત હીરો હાથ ખોલ્યો અંધાર. મારા હાથમાં હીરો આવ્યો હતો અને મેં ખોલ્યો સમજતા. અંધારામાં જઈને ખોઈ આવ્યો, અજવાડામાં ખોયો તો કમસે કમ મળી, હું અંધારામાં જઈને ખોઈ આવ્યો. જૈન શાસન પામ્યા પછી તમે સમજી લેજો, હું ફોરેન જાઉં છું, ફોરેન જઈને મેં મારું નુકસાન પણ કર્યું, જે વાત તમે ક્યારેય ભૂલતા. ઠીક છે, બાહ્ય રીતે હું તમને એમ કહી શકું છું કે હું ત્યાં ધર્મના કામ માટે ગયો, બેજને ધર્મમાં ઉતારી દીધા, બધાએ ખુશ થવાનું, બેજના ધર્મ કરે ખુશ થાય, પણ મેં મારી આરાધના બધું ગુમાવી જાય. પ્લેનમાં બેઠા હોય ત્યારે જે રિસ્ટ્રિક્શન હોય, તો ઇંગ્લિશ અમને આવડતું ન હોય એટલે ફાઇટ કરી ન શકે, ડર બી કુદરતી લાગતો હોય, કારણ કે ફોરેન ભલે ગમે તેટલી વાર જતા હોઈએ, રૂલ્સ બધા બહુ એવા કડક થતા જાય, તેમ તેમ આપણને કુદરતી ડર એક લાગતો હોય. જે ખાવાનું આપણે જમવાનું હોય બધું લિમિટેડ દ્રવ્યમાં આવે, એમાં 8મા દિવસે બી ત્યાં ફ્રૂટ આવ્યું તો ફ્રૂટ તમે ચૂપચાપ ખાઈ લેવું પડે, બીજું કંઈ હોય જ નહીં તમારી પાસે, ભૂખ્યા રહી નથી શકાતું, તપ થતો નથી. આ બધા એક વિશે વિચારીએ તો બીજાને તારવા માટે સોનું ગુમાવવાનું કામ પણ આની સાથે જોડાય છે, ત્યારે બહુ મોટું નુકસાન થાય છે. ધર્મ રીતે તમને જૈન મળે, પણ જૈનમાં તીચી ભરવાની ના મળે. 8મા હોય તો મગની છૂટી દાને ખાખરો નથી આવવાનો,
વ્યક્તિ કરી વસ્તુ તમે સમજો છો. અને એકવાર આવ્યું હતું આઠમ દિવસે, હું વિચારતો હતો લે ધન્ય છે આજે કે અહીંયા મારી આઠમ પડાઈ છે. પણ પછી વિચાર કર્યો કે આ ક્યારે બન્યું હશે ને ક્યારે છેડું હશે, તો પછી આપણે ડર જ લાગે વિચાર કર્યા પછી. તો કારણ કે એટલો તો વિચાર કરવા જોઈએ, તો પછી ભગવાનની આજ્ઞાના પાલન માટેનો જ્યારે વાત આવી જાય ત્યારે ગભરાટ બહુ થઈ જાય. કારણ કે લોટનો, અહીંયા તો લોટનો કાળમાન સ્ટાર્ટ થાય કે લોટ ક્યારે, ઘઉં ક્યારે લાવ્યા, ઘઉંમાં દિવેલ પીધાયું, તમે જીવડા હતા કે નતા, લોટ ક્યારે. વિચારો ભગવાનના શાસનના કરીએ ત્યારે એમ થાય કે બહાર નીકળ્યા કે ધર્મ પાડે અત્યંત દુષ્કર થઈ ગયા, અત્યંત દુષ્કર. આ ચોવીયા રોજ ચાલતા હોય તૈયાર લોટ લાવ્યા હોય, એ ઘઉં ચાળવા બેઠા ને ઘઉં ભણવા બેઠા ને ઘઉં હતી જીવડા કર્યા ને ફોંગ ફોંગ કર્યા ને એમ કાંકરા જુદા કર્યા ને પાછા એ બધું કર્યા. ત્યારે આંબીશાળામાં એ કોઈ બેન નથી આવતા, તો ઓળીને આંબીલોમાં બી બહેનો ભણવા નથી આવ વીણવા નથી આવતા, તો ચોવીયા રોજમાં તો ક્યાં કોઈ વીણવા જવાનું. સમય એવો હતો વર્ષો પહેલાં કે વીણવા માટે પણ એક મહત્ત્વ હતું, બધા બહેનો વીણવા જતા આંબીશાળાને જોશું. હવે આજે બધી છોકરીઓ જો કંઈ વાત કોઈનો નથી, એક સમય એવો આવી ગયો, સંજોગ એવા આવી ગયા કે હવે આ બધા વસ્તુ અશક્ય બનાવ લાગે આપણા માટે. જે દેશમાં શક્ય હતું ત્યાં જ્યાં અશક્ય થઈ ગયા તો અશક્ય જ છે, જે દેશમાં શક્ય હતું ત્યાં જ અશક્ય બની ગયું. હવે સંજોગો જોડાઈ ગયા છે. શોક કર્યો સંસાર મારે પરણે પીડા દી, મેં આ સંસાર કયા કયા કારણસર હસાતા ઉદયમાં આવે છે. શોક કર્યો સંસાર મારે, પૈસા જતા એટલે આ મોઢું ચડાવીને બેઠા હોય દિવેલ પીધે. કોઈ માણસ મરી જાય એટલે આપણા બધાના મોઢા પર હોક શોક ઉદ્યુતાન થઈ જાય, મસાય તો નહીં આપણે કહીએ, પણ આપણે ડિસ્ટર્બ કેવું થઈ ગયા હોય જાણે કે આપણા દુઃખનો ડુંગર તૂટી ગયો. આમ ગઈકાલ સુધી તો આમ ડીજેમાં નાય છું અને બીજા દિવસે મોતના સમયમાં આમ મોઢું ચડાવીને બેઠો હોય, આપણે નવી લાગે કે આવી દશા કેમ થઈ ગયા. સુખમાં બી છલકી શકે, દુઃખમાં નારાજ પણ થઈ શકે. આશ્ચર્ય તો ત્યારે થયું હતું, એક જ ભાઈ અમે છે ને બે જણા ભેગા થયા હતા. સવારે અમે બંને સ્મશાનમાં ભેગા થયા હતા અને સાંજે અમે બંને લગ્નના રિસે લગ્નના ફંક્શનમાં ભેગા થયા હતા. અમે બીજા એ જ કપડાં હતા, એ જ કપડાં પહેર્યા હતા, અમને ભેગા થયા હતા. અને અમે બંને બીજાને વાત કરતા હતા કે કેવી આપણી દશા થઈ ગઈ, આપણને બધું કઠોર અવસ્થા થઈ ગઈ, દશાની કઠોર અવસ્થા થઈ ગઈ. કે સવારે સ્મશાનમાં આપણે બે જણા ઉભા હતા, સાંજે આજે જ સાંજે આપણે લગ્નમાં ભેગા થયા. સારી દશા આ બધું જોઈને તમે મોહિત થઈ ગયા, મને થયો જ જવાય ને, કે આમાં ક્યાં ન થવાય. સવારે સ્મશાન ને સાંજે લગ્ન, એમાં માણસ છ કલાકમાં બદલાઈ શક્યો છે. તું સારું વચ્ચે ત્રીજો એક ફંક્શન હતું, તો પછી ત્રીજું ગયો હતો તો ત્રણ રંગ બદલે, એટલે કાચિંડા આવ્યું હતું સાત રંગ બદલે કાચિંડો, હું સાત રંગ થઈ ગયા આપણે આખા દિવસથી. તો કે પરિણામ કરે, બહુ વિચિત્ર છે. અસર છે ને એ હૃદયથી થવી જોઈએ, ઉપલબ્ધમાં રહેવી જોઈએ કે અસર લાવવી જોઈએ તો થાય. ઠીક છે, અસરની ઇમ્પોર્ટન્સ નથી. શોક ધર્યો કર્યો સંસારમાં, પુત્ર મરી જાય એનો શોક, માં મરી જાય એનો શોક, પિતા મરી જાય એનો શોક, પૈસા જતા રહે એના શોક, ઘર તૂટી જાય એનો શોક, ધંધો ચોપટ થાય એનો શોક, માણસે ધાર્યું કાંઈને થઈ જાય ક્યાંક એનો શોક. આજે જે ભાઈ મળ્યા હતા મને ક્યાં નોટબંધી પછી હેરાન થઈ ગયો, શોકમાં બેઠા બિચારા. આઠ નવેમ્બરથી ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ચાર મહિના હજુ બી વિચારમાંથી બહાર નથી આવ્યા. થઈ હશે બિચારા, અસર થઈ હશે, પણ કર્મ તો બંધાય છે ને. શોક કરવાથી અસાધ્ય વિજ્ઞાન કર્મ બંધાય છે. જીવનની અંદર ડિપ્રેસ નહીં થવાનું, વિચારો નહીં કરવાના, ખાલી કામ કરવાનું. ફ્રી બેઠા તો છે ત્રણ માર ચડ ઉતર કરવાના, નવરા નહીં બેસવાનું ક્યારે, તો ત્રણ માર ચડ ઉતર કરવાના ક્યારે પણ, સમજાય છે, ક્યારે પણ ઘરે નહીં બેસી દેવાનું, કામમાં રહેવાનું, બિઝી રહેવાનું, તો પ્રસન્નતાથી જીવન જાય. સમજાય ગયું? ડૉક્ટર કહ્યું પેથોલોજી જેવા કોઈ આવ્યું નથી, કસ્ટમર વિચાર નહીં કરવાના, સ્ટડી કરવાનું, કમ્પ્યુટરમાં તમારે પાનાની ગેમો રમ્યા કરવાની, જે રમતા હોત ને એ બધી. કંઈ કામ ના શું કરવાનું યાર, એવું કંઈ થોડી ચાલુ થશે. સરસ સરસ. ના, જેટલો ઉપયોગમાં સમય આવે, ટ્રેનમાં મેં ઘણા લોકોને જોયા છે ગાથા બોલતા, કેટલા યુવાનો ગાથા બોલતા હાર્બર રેલવેમાં, અમુક લોકો જે ભણતા હોય એ ભાઈ તો સંસ્કૃતના શ્લોકો લઈને બેઠા હતા, અર્થઘટન શીખતા હતા. મને ઓળખી હતા, મેં જોયા, સરસ, ધન્ય છે. હું બી ભણતો ક્યારેક, મારે ભણો તો હું બી ભણતો, મજા આવે. બે માણસથી જોઈને શીખે, બે જણા તો પૂછે કે આ સંસ્કૃત છે, ખુશ થાય તે છે. બે માણસને પ્રેરણા મળે, બે જણા કામ કરે, સખત એમાં ઉપયોગમાં આવે. સમય કરો, તમે તો ગાથા કરતા કઈ રોટલી ભણતા હતા, તમે ટેપ કરેલી ગાથા મૂકી તો કેટલી બધી ગાથા પાકી થઈ જાય, બધી ગાથાઓ કેવી રમતા રમતા થઈ જાય છે. શોક કર્યો સંસાર મારે, શોક નહીં કરવાનો ક્યારે, ક્યારે પણ થાય મૃત્યુ થાય બે મિનિટ માટે લાગે, પછી આપોઆપ આપણે માંથી બહાર આવવા.
દુઃખમાંથી આપણી જાતે બહાર આવવાનું, આપણે લાવા શું કામ પડે? એક જગ્યાએ એક બેન, તેના હસબન્ડ અચાનક સવારે ઓફ લેવા ગયા, તો ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા તો પછી બેન તો આમ સાર, ચલો અચાનક આવું થઈ ગયું, આપણે સમજી શકીએ કે ત્યાં બેનને તો વીત્યું હશે. પછી આખો દે રડ્યા કરે, કંઈ ખાય નહીં, પીએ નહીં, બધા મન આવે તો કોઈ ના ખબર, એમના જેટ કોફી આપે તો ચૂપચાપ લઈને પી લીધી. પછી બધા કે બેસી ગયા કે ના નથી કરવા, બધા જવા દો, નથી ફોર્સ કરો. થોડી વાર પોસણ થઈને બોડી આવી, બોડીને જોતા સાથે કંઈક થઈ ગયું, બેહોશ થઈ ગયા. પાણીનો ઉપચાર કર્યા, ઠંડક પવન કર્યો, પાછા જાગ્રત થયા, પાછા રડવા લાગ્યા, પાછા સ્વસ્થ દેખાય, પાછા રડવા લાગે, પાછું યાદ આવે, પાછા સ્વસ્થ દેખાય. હું સમજી શકું છું બેનની પરિસ્થિતિ, યાદ આવી જાય એટલે રડવા લાગે તો સ્વાભાવિક છે. પછી ફોટો જોયો તો પાછા ડિસ્ટર્બ થઈ ગયા, ડિસ્ટર્બ એવા ડિસ્ટર્બ થઈ ગયા અને બેનને તો આમ ધડી પડે ક્યાંય બી. આપણે તો આને તો કેટલો શોખ લાગી ગયો છે, એ બે પાંચ પાછા રિલેક્સ થઈ જાય. ઘણી વખત એમ થાય કે આવું હાઈપ ઊંચું નીચું મરી ગયા, તો શોખ કેવી અસાત અત્યારે માનતો હોય જીવ. મજબૂત થાવ, પરિસ્થિતિ કોઈ પણ થાય, જે અત્યંત રાગ હોય વ્યક્તિ પણ જવાનું છે, સમજી રાખો. ધર્મની રીતે આપણને દુઃખ થાય કે જેને વર્ષોથી આપણી સાથે ઋણાનુબંધ હતા, વર્ષોથી જે મન દુઃખ, મનના સુખ દુઃખની વાતો જેની સાથે કરી, હવે આપણા માટે કોઈ ન બચ્યું લાગે. આજે જે ભાઈના ઘરે જઈને આવ્યું, 22-22 જણા એક જ જગ્યાએ એક રસોડે જમતા હતા. છેલ્લા 1.5 વર્ષની અંદર ગમી તો જગ્યાના ભાગ પડ્યા, બહુ બહુ સરસ રીતે ભાગ પડ્યા. એવું નથી, 62 વર્ષથી સાથે એવી ફેમિલીએ વિધિવત બધા છૂટા પડ્યા, બધાએ પોતાના ભાગ પ્રમાણે વિભાગીકરણ કરી દીધું. ભાઈ એક જ સુધી કહેતા કે સાહેબ 62 વર્ષની અંદર, સાહેબ મારે એમ નથી કહ્યું કે મેં બધાને ઊભા કર્યા, મોટા કર્યા, પરણાવ્યા, મારું કર્તવ્ય એટલે કર્યું, પણ આજે એમ થયું કે ખરા ટાઈમે જે આપણે ફેમિલીને જોવા ઈચ્છતા હતા, હવે આજે કોઈ નહીં. કે સાહેબ ભૂલીએ જો અંદર ડંખે છે એ દુઃખ, તમે સમજી શકો છો. 62 વર્ષ સુધી પરિવારના માટે જે માણસ મરી પીટ્યો, મૌને કર્મમાં એક જ પતું આમ મૂકી દીધું, એક પતું આમ વાસણ ખખડાવ્યું, એક પોતું આમ નીચેથી ખેંચી કાઢ્યું, એ લોકોના આખા પરિવારની દશા શું? આખો પરિવારનો પરિણામ ક્યાં જતો? તમે ખાલી કલ્પના કરો, આખો પરિવાર ક્યાં જતો? ભાઈને આપણે સમજાય, આપણે ટેકો આપી, બીજું શું કે બાકી કંઈ શોખ બંધ નથી થતો. પરિવારના મોરા જેનો મોહ હશે ને એમાંથી દુઃખ મળવાનું છે, બાકી વાત છે. જે તમને સુખનું સાધન, તમારા દુઃખનું સાધન. દીકરાનો મોં નહીં રાખવાનો, દીકરીના મોં નહીં રાખવાનો, સમજાઈ ગયું? એ દુઃખના સાધન બને નહીં રાખવાના. ક્યારે આપણે આપણા આત્માને વધારે પ્રિય બનાવવા, દુઃખનું કારણ બને. આવું છે બધું. હું બોલું છું, તમે હાવી પાડશો, પણ તમે ચેન્જ નથી થવા એ મને ખબર છે, પણ સમજવું તો પડશે જ ને. જે છે સાચું છે, મેં તો સમજવું જ પડશે ને, કે જે સુખનું કારણ એ જ દુઃખનું કારણ, જેનાથી સુખ મળે, જેનાથી આનંદ મળે એ જ દુઃખનું કારણ. અને એક વિદ્યાર્થી હતા, એના ઘરે દીકરો જન્મ્યો, બધા વખાણ કરતા હતા, બહુ સરસ પુણ્યશાળી દીકરો હતો. એક જ્યોતિષ આવીને કહી ગયો હતો કે બેન આજે દીકરો તારો આટલા સુખ, તારા બધાનું કારણ છે, તે તારા દુઃખનું કારણ બનશે. જ્યોતિષ આવું બોલ્યું, એ છે પારંગત જ્યોતિષ હશે એવું બોલ્યું છે તારે. 24 વર્ષે અચાનક દીકરો ઓફ થઈ ગયો. પુણ્ય એટલે એવું પુણ્ય હતો કે લક્ષ્મી મિત્તલ સાથે બિઝનેસ કર્યો, જે 20 વર્ષે લક્ષ્મી સાથે બિઝનેસ કરી શકે એટલે કંઈ સામાન્ય ના કહેવાય. એની પાસે આવડત બધું હતું, એને એમ ડેવલપ કરી આપ્યો આખો ધંધો. આ 24 વર્ષે ઓફ હતી. તો તમે સમજી શકો છો ને કે જે માણસના કર્મ ઉદયમાં આવે ત્યારે જે સુખનું કારણ એ દુઃખનું કારણ કેવું બને? બની શકે જે મારા સુખનું છે એ મારા દુઃખનું કારણ હોય છે. શોક કર્યો સંસાર મારે પરણે પીડા દીશ. તમે કોઈને ટાઈમે પહોંચો, તને શાળા નીચે મળીશ, તો શાળા નોમાં એક કમે તમારે પહોંચવાની જવાબદારી મૂકી. તમે કદાચ પહોંચી ન શકો એમ તો તમારે ફોન કરી ઇન્ફોર્મેશન આપવાની જવાબદારી તમારી છે. બીજા લોકો દુઃખી થઈ જાય, તમારાથી પીડા પામે. કામડા લેટ આવે તો પીડા થાય ને તમને, એ કામડો તો અજ્ઞાની છે તો કરે, તમે કોઈને કરી શકતા નથી. સમય પર બધા કામ કરવાની જવાબદારી તમારી છે. એક જગ્યાએ પણ ચૂકવું નથી. તમે પછી ફોન કરવાના હો, મેલ કરવાના હો, કે પછી તમારે કોઈને વોટ્સઅપ કરવાનું હોય, કે તમારે જે બી કંઈ કામ કરવાનું હોય, તમારો ટાઈમ જે નક્કી થયો કે રાતના 11 થી 5 તમારો મેસેજ ત્યાં પહોંચી જવો. અમેરિકાની વિઝા આપનાર લોકો બી 24 કલાકમાં વિઝા આપીને તમને કહી જાય, પાસપોર્ટ આવે, ઈમેલ આવે, તમને SMS આવી જાય છે. લંડનની વિઝા આપનારોનો પણ SMS ટાઈમ પર આવી જાય, 4 દિવસ કે તો 4th દિવસે તમને આવી જયો ફિક્સ. જો આવા અજ્ઞાન અને મોજ મોજાના દુનિયામાં રહેલા માણસો પણ જો બિઝનેસના લેવલની પોલિસીમાં જો ટાઈમ પર બધા કામ કરતા હોય તો તમે તો ધર્મ સમજ્યા છો. આપણે બધા ધર્મ સમજાય છે તો આપણી જવાબદારી બહુ મોટી છે કે કોઈને પીડા થાય એવું કામ આપણે કરી શકતા નથી. કોઈને પણ પીડા થવી ન જોઈએ, આપણા આકારને કોઈને પીડા ન થવી જોઈએ. પીડા બહુ મોટું દુઃખનું કારણ બનશે. પછી અસાતા ઉદયમાં આવશે પછી શું કરશો?
અસાત ઉદયમાં આવી ન છે, કોઈને પીડા નથી. મહત્વની વાત, ઘરના કામ પહેલાં થવા જોઈએ, ગામના કામ પહેલાં ન થવા જોઈએ. શું કીધું? ચાલ આવ્યો પૂર્વીબેને કંઈ કામ કીધું, પારસરે કોઈ કામ કીધું, તમે મારું કામ પહેલાં કરો, નવનું કામ પહેલાં ન કરો તો ગુનો છે. ઘરને પણ કેવી રીતે ભૂલી શકાય? એ બી કામ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બહેનોની મને ફરિયાદ છે, સાહેબ ગામના કોઈ કામ ન ભૂલી, અમે કીધું 15 દિવસ કામ જ ન કરે. બીજા બેન ભોળા ભાવે કહેતા હોય, ફરિયાદ રૂપે ના કહેતા હોય, પણ આપણો તો માઇનસ પોઈન્ટ જ કહેવાય. કહું ન કહું, આપણી જ્યાં જવાબદારી છે, જ્યાં આપણે કામ આપવાનું છે ટાઈમ પર, ત્યાં આપણું કામ અપાઈ જ જવું જોઈએ. એ કામ આપણે ક્યાંય કશે પણ ચૂકવા ન જ જોઈએ, એ આપણી બહુ મોટી જવાબદારી છે. પરને પીડા કીધી, ત્રાસ પમાડ્યા જીવને, ત્રાસ પમાડ્યા, તડકામાં રાખી દે, અનાજમાં કીડી થઈ ગઈ, તડકા મૂકી દીધું, બહુ ત્રાસ થાય છે, બધા કીડી ભાગી ગઈ, ત્રણ ઘાસ ખીડી નીકળી ગઈ, નીકળી શું ત્રાસી ગઈ. ચાલ આવ્યો, ઘરના ઘરે મહેમાન થઈને બેઠો ને, એને આપણે કેવું કે જાય તો સારું, આપણે ઉભા જ ન થઈ ગયો, કેટલો ત્રાસ થાય ને, બહુ ડર લાગે, બહુ ડર લાગે. ઘરને 10 કામ હોય ને આપણે જેમ બેઠા બીજા કામ ના કરી શકે તો કેવું લાગે? બે ત્રાસ છે. એટલે મને ઘણી વખત એમ થાય કે મારે કંઈ કામ હોય, બેસવું લખું તો પ્લેટફોર્મ પર જ બેસવું, લખતો હોઉં સામે કામ કરતો. કોઈના ઘરે જઈને બેસશે, કોઈને આપણા માટે કોઈ કોઈને અંતરાય બંધાઈ તો શું, પછી કોઈને એવું કંઈ નથી, પછી કોઈ કીધું તો જઈએ બી ખરી, એને કહીએ તમે અમારા કામમાં સેવામાં નહીં રોકાય, તો તમે તમારા કામ જ અમે અમારું કામ કરો, કહી દઈએ પછી પછી ફ્રી. કોઈને ત્રાસ પમાડ્યો હતી, ત્રાસ કેવો થશે? ત્રાસ પમાડ્યા છે મને, જો જેટલો ત્રાસ પામતા જશે જીવો, પીડા જુદી વસ્તુ છે, ત્રાસ જુદી, પીડા એ દુઃખ છે, ત્રાસ એટલે તકલીફ છે, સમજાય બરાબર? એનો વિશ્વાસઘાત થઈ જાય તો એ તમે ત્રાસ આપ, તમે એને પીડા કરી દેવા, તમે એનું દિલ તોડી નાખો તો તમે એને પીડા કરી દેવા, તમે એને લલચાવીને પછી છોડી દો તો તમે એને પીડા કરી દેવા. ત્રાસ એટલે જે કામ ઇઝીલી થતું હતું તો બી કામ આપણે એને હેરાન કરીને કહ્યું એ ત્રાસ. ત્રાસ બી બહુ ડેન્જર વસ્તુ છે, ત્રાસજનક ઘટના પણ આપણે ન કરી શકીએ. કેટલી છે કે આપણા કરતાં નોકરોનો પ્લાન વધારે સારો હોય, તો આપણે આપણા પ્રમાણે જ નોકરોને ચલાવવાના હોય, ત્યારે એના પ્રમાણે બી આપણે ચાલવું પડે. ત્રાસ નહીં આપવા. ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર, તમે ડૉક્ટર ધીરે રાઈટ ને લેફ્ટ આમ કરો, તમારો છે ને ડ્રાઈવર કંટાળી જાય, ત્યારે વેરે કંટાળી જાય, વિચાર કે તમને સારું દેશે ડ્રાઇવિંગ સીટ પર છે ને, કેટલું જોવાનું છે, બે સામે પાછળ કોણ, આગળ કોણ, ઉપર કોણ, નીચે કોણ, ડિવાઈડર પણ પછી ત્યારે એને ડિસ્ટર્બ ન જ કરે, સમજાયું અમી સાહેબ? ડિસ્ટર્બ ન કરે, હું ન કરું, તમને જીમચરમ ચલાવવાનું, અમે બસ અમારું મેડિક્લેમને થયું ધ્યાન રાખજો, પછી બરાબર જ ગાડી ચાલે, આપણે કીધું જેવું હોય કે તમારા પર ના ધ્યાન રાખજો, જેમ ચલાવ્યું છે હવે એમાં આપણે શું લેવા જવાનું, ચલાવે જેમ ગાડી ચાલે એમ આપણે ચલાવ્યા કરવાનું છે, જવાબદારી બી છે એ પ્રમાણે ચાલતી. ત્રાસ ઉપર જીવ બંદી ખણેલી જેલમાં નાયકા કેટલા, કોઈ દિવસ કોઈને જેલમાં નાખવાની કોશિશ ન કરી શકે, ક્યારે જીવ બંદી ખાણેલી, ક્યારે પણ કહ્યું છે આપણા તરફથી જેલની સજા નથી ના પાડી છે. સંસાર છે બધા આ બધું, ક્યારેક ક્યારેક એવા સંજોગ એવા હોય કે પણ શાસ્ત્રકારે કીધું છે તે કોઈને અસાથ આપીને જેલમાં નાખો, એના પરિવાર દુઃખી થાય, એ દુઃખી થાય, ભલે તું સાચો કોણ હોય પણ એને તો તે દુઃખ આપ્યું છે, ભલે તને નાની અસાધા બંધા છે, અસાધા બંધા છે. મહાપુરુષનો પણ છે આપણો, સહન કરીને હસતા રહેવાનો એ પણ છે આપણો, સીધા કરીને હસતા રહેવાની પણ નથી, બીજાને સમજાવવાની આપણો પણ નથી, દરેક પોતાના કર્માધીન જીવો છે, આપણે ક્ષમતામાં રહેવાનું છે. મુનિરાજની નિંદા કીધી, સાધુ સાધી ભગવાનની નિંદા, તીવ્ર અસાતાનું કારણ છે. સીતા સતીને ફરી દ્રૌપદીને જે કલંક લાગી ગયું ને, પૂર્વજન્મ પર સાધુ પર કલંક લગાવ્યું, સાધુ પર કલંક લગાવ્યો, આ સાધુ બરાબર નથી, ભ્રષ્ટ છે, સાધુ પર કલંક લગાવવા માટે એના પર એને કલંક લાવ્યો, છોડતા નથી કલંક. મુનિવારથી કોઈ જે સાસાધના થાય, સાધુ સાધુ બની આપણે આ સાધના કરી શકીએ, કોઈ દિવસ ક્યારે પણ થઈ શકે કહેવાય, કોઈ દિવસ ન કરી શકાય માટે લખ્યું છે. મુનિ સંતાપ્યા બહુ, મુનિઓને અનેક રીતે સંતાપ પહોંચાડે,
અજ્ઞાની જીવ મુનિને તાપ આપે. સહેજું જાય રસ્તો ક્યાં જાય? હા જાય, જાઓ જાઓ સીધું ચાલ હે હેડી પહોંચી જશો. હવે મુનિને તાપ પડે, વાહ એવા અજ્ઞાની જેવો દુનિયામાં આજે પણ મળે, મુનિને તાપ આપે, હેરાન કરે, ખોટા રસ્તા બતાવે. બિહારમાં ખેતરના રસ્તાથી જવા મુનિને ઘણા ગોળગોળે છોડતા હોય, ક્યારેક ઊંધા રસ્તે જતા રહે 4-5-10 કિલોમીટર, પછી ત્યાંથી સવડા રસ્તે આવે શોર્ટકટમાંથી, ક્યારેક વહેલા આવે પૂછે, ક્યારેક ઊંધા રસ્તે જતો તો લોંગ 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 થઈ જાય, ખબર જ ન પડે ક્યાં પહોંચી ગયા. સંતાપ, મુનિને સંતાપ આપે, બુદ્ધની વિનંતી કરે, પછી પોતે જ ઘરમાં હાજર ન હોય. વિનંતી શું કામ કહી દીધું છે? વિનંતી કરતી પુણ્ય મળે ને, કેમ કે પુણ્ય નથી મળતું. આશે પણ ચોખ્ખો હોય તો પુણ્ય મળે, એમને કંઈ પુણ્ય નથી મળતા આપણને. તે બધા આસાદનો આસાદનો કરી કરીને જબરદસ્ત કર્મ આપણે એકઠા પહેરાવે. રાજા દેવા દેવસેના ભી ધરે, એક સરિય સતક પ્રસિદ્ધ રહે. રાજા દેવસેના ભી, આ રાજા દેવસેન કરીને કોઈ એનું ચારિત્ર હશે, મને એની વાર્તા બહુ ખ્યાલ નથી, પણ એવા સેંકડો સેંકડો શાસ્ત્રમાં દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે કે જે લોકોએ આ બધું કરવા દ્વારા એ કરીને ભયંકર અસાતા ઉદયમાં લીધેલી, એવા કોઈ દ્રષ્ટાંતો છે? મને ખ્યાલ નથી દ્રષ્ટાંત કહું છું. ન કરી જ્ઞાનીશું ગોઠવી દીધા, મેં આ સંસારમાં હીરો હાથમાં હતો અને મેં ગુમાવ્યો, મેં જ્ઞાની સાથે ક્યારેય ગોષ્ઠી જ ન કરી, અમને મારા જીવન મેં પસાર કરાવ્યો, સમય નીકળતો ગયો, મારું જીવન પસાર થતું ગયું, મેં કાંઈ જ ન કર્યું, આત્મા માટે કાંઈ ન કર્યું, આત્મમંથન ન કર્યું, આત્મવિવેચન ન કર્યું, આત્માનો સાક્ષાત્કાર ન કર્યો, મેં કશું જ ન કર્યું, મારો આત્માથી આમ સમજ જતો રહ્યો. ન કરી જ્ઞાનીશું ગોઠવી દીધા, મેં જ્ઞાનીની કોઈ ગોઠવી જ ન કરી. હવે ખાસ વાંચો, મહત્વની વાત છે, હજુ અસાધા કેમ આવે છે? માનસના વધ આચર્યા, માનુષ્યના વધ કરી નાખ્યા. આમ ધર્મારાધના કરતો હોય, નોકર પાસે નીચોવી નીચોવીને કામ લેતો હોય, એટલે માનસનો વધ જ કર્યો. તમે લોકો હેપી વુમન ડેના દિવસે નોકરને રજા આપો, તમે લોકો કામવાળા કે ના? તમારો કઈ પ્રશ્ન છે? આપણા હસબન્ડ કેટલા મહિનામાં કેટલા દિવસ ઘરે રહે છે? 4 દિવસ, 4 રવિવાર રેક ના રહે. તમે સામેથી રજા આપી શકો? કોઈ જશ આજે તું કામ નહીં કર, આજે તમે રહ્યા છો. એ માંગે ત્યારે આપી, એ તો ચલો એનો લુકઆઉટ છે. એને 2 રજા લીધી, એ તો એની પોતાની બંધારણ, રોજ કરો તો 2 દિવસ રજા માંગે, ઠીક છે. તમે ખુશીથી ક્યારે આપી શકો? આ વધ છે ક્યાં? નાનો નબળો માણસ, મજબૂર માણસને આપણે યુઝ કરીએ. 2 વાસણ માટે બી બોલાવે કામ કરી દેવા રે, ચલો 22 વાસણ સમજી શકું છું, કહી જોઈને બોલાવ. કોઈ જ્યારે જમનાર નથી, તમારે 2 જ વાસણ હોય, 2 વાસણ માટે બી તમે કેમ 2 વાસણ તમે ન ઉઠકી શકો, એટલા આળસનો પીડ થઈ ગયા છો તમે, કે 2 વાસણ બી તમારાથી સાફ ન થાય. એને એને ક્યારેક તો ખુશી આપો કે આજે ઘરે છીએ, 2 વાસણ જો તમે નહીં આવતા અમે લોકો ધોઈ નાખશું. ભલે કદાચ તમે ત્યાં માથા પર ચડી જશે, આવું બધું કરશો, તમે કદાચ પહેલાં ભલે ચડે. બોલાવીને 2 વાસણ માટે પણ એને ખેંચે ને, તેમાં બી એને વધ છે. કારણ કે છે ને, એને 15 મિનિટ તમારા માટે રાખેલો, તમે કંઈ ખુલાસો તો કરતા નથી કે 2 જ વાસણ છે. એને 15 મિનિટમાં 15 વાસણનો ધોવાનો પ્રોગ્રામ રાખ્યો, 2 મિનિટમાં ફ્રી થઈને વહેલો ઘરે જશે, એટલે નીચે જેની તમારા ટાઈમની અંદર પાપ આચરણ કરશે, હપગોળા કરશે, ટીવી સાંભળશે, પંચાતો કરશે, બધા ભાગ તમારા જ ભાગમાં પોટલામાં ચલાવશે. તમારો ટાઈમ એને મગજમાં સેટ કરેલો, તમે એને ટાઈમ મેનેજમેન્ટમાં સેટ નથી કર્યો, એટલે તમારે એ તો અસાદા બાંધો જ કરશે. રીતસરને આપણને ખ્યાલ આવે, કેટલાક શેઠિયાઓ માણસોને ચૂસે, પૈસા જ ના આપે. 1-2 વખત કામ કરે, એકના પહેલાંના પૈસા આપે, બીજાને બાકી રાખે, ત્રીજો જે કામ કરે બીજાના પૈસા આપે, તો છોડીને જાય. આ વધ છે, ઇમોશનલ વધ છે. બધા ક્યારેય ના થયું. ફોરેનની અંદર આજ વસ્તુ શીખીને આવ્યો, મોટી કંપની જોવા માટે ગયો. ભલે કદાચ એ સાચી કે ખોટી બહુ નથી કહેતો, એ કંપનીમાં બોસ પણ બધાની સાથે બેસીને જ વાત કરતા હતા, હતી પદવી હતી, પૈસા મોટા હતા, પણ નોટ પણ બધા સાથે બેસીને વાત કરતા. હું જ કીધું ભાઈ, બધા આપણે કામ કરવા ભેગા થયા છે. જમાવટના પ્રોગ્રામ બી વેઇટર અને પીઓનભાઈની સાથે એક મોટું ડાઇનિંગ ટેબલ બનાવ્યું હતું અને બધાએ સાથે જ બેસીને જમવાનું. એની બાજુમાં પીઓનને પણ બેસી, એક દિવસ પીઓનને બેસવાનો નંબર, બધાએ બધા બાજુમાં આવવાનું છે.
કે ગમે તેવું, એનું કામ એ જોબ છે. એની જોબ એને જે કરે. આખી માણસ તો શું, આપણે પેલા એ રોજ જોબ ઓફિસ પતે 10 મિનિટ બધાને વહેલા ફ્રી કરે, કામ પછી કામ ન હોય ત્યારે 10 મિનિટ બધાને કે વહેલા ફ્રી થઈ જાય, 10 મિનિટ આપણે વિચાર કરીએ કે આપણે બધા વિચારે માણસ કે આપણે એ એન્જોય કરવાનું, કે આપણે કોઈ વસ્તુ ઊંચની જ નહીં જવાનું. બધાએ ફરજિયાત આવે છે, બધાએ વોચમેનને બોલાવવાનું, ક્વીનને બોલાવવાનું, કેમ છો મજામાં પૂછવાનું બધાને, બસ હા ભાઈ બધાએ પૂછવાનું, નાનો મોટા બધા એકબીજાને હા ભાઈ પૂછવાનું, કોઈ એવું ન લાગવું છે પૂછણી જ ન છે. આપણે સાથે મળીને આપણે બધા હું બી કમાવ્યો, તમે બી કમાવ્યા છો, મને વધારે મળશે, તમને ઓછું મળશે, આપણે તો કોમ્પિટિટરમાં રહીશું તો ત્યારે બી આપણે જે પામવું છે તે આપણે પામી નહીં શકીએ, આપણે જે મુખ્ય પામવું છે તે આ પામવાનું છે. એમ સમજાવી સમજાવી સમજાવીને લોકો બહુ સારી વાત હતી, લેવા જેવી લાગે છે વાત, બહુ સરસ. આજે ઊંઘી જાય બિલ્ડિંગમાં, હું આ વખત શીખીને બી મારા બિલ્ડિંગમાં બધા મારા વોચમેન બધા હોય, બધાના ઘરે અમે હાથ ઉંચર કરીને એમ કે મજામાં છો, આટલો ઇશારો કરું, સારું. કોઈ પૂછતું જ નથી, એને કોઈ કહેતું જ નથી, એને કાંઈ અપેક્ષા નથી રાખતો, ને માંગી માંગીને શું માંગે, કાંઈ નહીં. 6 મહિને 100 રૂપિયા નથી માંગતા લોકો, કાંઈ નથી અપેક્ષા કાંઈ. લોકો તો કેવું ગમે કે કોઈ પૂછતું જ નથી, આ તો ગમે સાચે, તમને ચહેરો જો તમે આનંદ થઈ જાય, સારા સારમાં આપણે લાગે યાર પેલું માણસ ખુશ થઈ ગયું, એકદમ આનંદ આનંદ સફળ થઈ ગયો. નાના માણસને બોલાવવામાં જે પુણ્ય બંધાય એની આનંદ છે, આખી વધ છે, એકદમ રીતસરનો વધ છે. વધ સુવાની પથારી તમે જોશો ને તો ક્યાં પણ દર્શન, તો બિલ્ડિંગના વોચમેનના ઘર જોઈએ તો આપણે દયા આવી જાય, કાંઈ ન આવે. આવી ગરમીમાં બિચારાને બધે નથી મળતા, ક્યાંક પંખા મળે, બાકી બધે પંખા પણ નથી મળે. પાણીના માટલા બી તમે લોકોને પીવાના જોશો તો બોટલ આમ ભરી આવતો હોય, બોટલ ભરે આમ બોટલ આવી ગરમી બેઠો, માટલું પણ ન હોય એની પાસે. શું છે એ માણસ તો છે ને, માણસ તો માણસ તરીકે જ કહેવાય ને, એનો વધ કેવી રીતે. પછી અસાટા ઉદયમાન આવે તો શું થયું, એ માણસના વધ આચાર્ય છેદ અને ભેદન થાશ, કોઈને છેદી નાખે ને કોઈને ભેદી નાખે. કાનની અંદર છેદ પડાવ્યા, નાકમાં છેદ પડાવ્યા, એ બધા ધંધા કર્યા, શરીરની અંદર અંગોપાંગ છેદી નાખ્યા, છેદન ભેદન એટલે ટુકડા કરી નાખ્યા, જે પણ છેદન ભેદન કર્યા બધા એની અંદર આવ્યા છે. થાપણ રાખી ઓળવી કરી, કોઈ આપણે ત્યાં રૂપિયા મૂકી ગયા કે તમારે તો હું 500 રૂપિયા રાખું છું, તમે રાખજો, હું અવસર લઈશ. તમે આપ્યા હતા, ક્યારે આપ્યા હતા, ના કહે મને ખ્યાલ નથી ક્યારે આપી ગયા તમે, થાપણ ઓળવી ગયા હવે પતી. અરે કોઈ જવાબદારીના પૈસા દીધેલા તમારે પાછા આપવાની બહુ મોટી જવાબદારી છે, તમે પાછા ન આપી શકે બહુ મોટો ગુનો છે. થાપણ ઓળવી રાખી, ચાડી પડાવ્યા ત્રાસ, ચાડી પડાવી. સ્કૂલની અંદર જે આંગળી ઉપર કરીને ચાડી કરતા હતા, ટીચર ટીચર આ છોકરો ઊંઘી જાય છે, ટીચર ટીચર આ છોકરાએ લેસન નથી કર્યું, એમ કરી બધી આપણે જે ચાડી પાડતા, ચાડી થકી જઈને ત્રાસ પડાવ્યા. સ્કૂલ ઓલો મોનિટર હોય, આપણે બહુ ભણતા હોય ત્યારે આપણે મોનિટર ભણાવે કે જે આ 3 છોકરામાં ટીચર બી આપણું ફોલો કરે, એ આપણે જેની ફરિયાદ કરે આપણે રાજા થઈ ગયા. કરો તો કાંઈ વાંધો નહીં, બન મોનિટર બન્યો ને વાંધો નહીં. હવે જે ત્રાસ પડશે ત્રાસ તારે ભોગવવાનો હતો. ચાડી પડાવ્યા ત્રાસ, દમિયા પર ક્રોધ નિવાસ. દમિયા બિચારા જે જીવો દમન થઈ શકતા હતા, જે દબાતા હોય એના પર આપણે ક્રોધ કર્યા. સબડા પર તો કોઈ ક્રોધ ન કરે, નબળા પર જ ક્રોધ કરે ને સબડા પર કોણ ક્રોધ કરવાનો છે. તાકાત વાળા આગળ તો બેબાકડા થઈ જઈએ, ને જે દમન થતા ત્યાં હોશિયારી મારે આપણે, બરાબર. નબળા પર ક્રોધ કરો, હા નબળા પર ક્રોધ કરો, સબડા કરતો પીપુડી વાગતી હતી, નબળા પર ક્રોધ કર્યો, વાંધો સાદા. પછી ઉદયમાં વિચારે રડતા નહીં કે કેમ મને ઉદયમાં આવી છે. નબળા જીવો જેને તમે તેની સામે પડો છો, સબડાની સામે તો તમે આવું ઢીલા ઢાલા થઈ જાઓ છો, તો કેમ ચાલશે. કે જુજવ્યા રહી પાસ, કેટલાય લોકોને પાસે રાખીને જુજવ્યા, જુજવ્યા એટલે બિચારાને ત્રાસ આપ્યા, દુઃખ આપ્યું, પીડા આપ્યા. પુત્રને કહે છે લાડવા પામડા ઊંચો કરે, એટલે બે પગવાડા ઊભો થાય, ઊભો થાય, ઊભો થાય, લલચાવે, હજુ ઉપર કરે, હજુ પાછો કૂતરો પડી જાય, પાછો નીચે રહે, પાછો ઉભો ઉભો કરે, આમ લલચાવે, અચ્છા પછી લલચાવી લલચાવી લલચાવે, પછી કૂતરો કહે દડો નાખીને દોડાવડાવે, પેલો મોઢામાં કેવો ફીણ નીકળો, દોડીને ફીણ ફીણ કરીને બહાર આવ્યો હોય. એમના માટુંગામાં 2-3 કૂતરાઓને અમે 2-4 દિવસ પહેલાં જોયા હતા, કોઈ માણસ કૂતરા લઈને ખેંચીને દોડીને ચાલતો, કૂતરો ચાલી ન શકે, હા આમ શ્વાસ ભરાય ભરાઈને ચાલતો હોય, આપણે એમ દયા આવી જાય, ને ગળું ખેંચીને ગળાની ઓલી જે બાંધેલી સાંકળ નીકળી ગઈ તો એને બોચી પકડીને ખેંચીને સાઈડ પર સાંકળ બાંધી દો. આપણે અસાતા જોઈ ન શકીએ કે આ જીવદળ શું કરે છે. દોડે રીસોનું પકડીને આગળ ગાડીમાં ઓલો માણસ સારે નોકર, કૂતરાને આટો મારા બી લઈ ગયા હોય તો બી એને ત્રાસ ન થવો જોઈએ, ત્રાસ કરે. એવું બી જોયું હતું, પાછો આગળ બાઇક ચલાવે પાછો કૂતરાને દોડાવે, સાંકળ પહેરી રાખી હોય તો આને શું હાલત થાય. એ કંપારી છોડી ગયા કે આ શું આપણે, હું તો વિચાર આપે ક્યારેક તિરંગના ભમાં જતા રહ્યા, આપી શું દશાઓ થશે આ વિચાર. ઓલો
માલિકને કરડીને માટું ના હોય, તમે જોયું છે પફાઈગઢના એરિયામાં બધા દ્રશ્યો મેં મારી સામે જોયા છે. શું થશે હા, માયા કપટ પ્રપંચ બધું કરવા ધારે કરી, ક્યાંક તીરંજોની આવી ગઈ, રસગારો રુધિગારો સાતાગારો બધા ભોગવતા ક્યાંક તીરંજોનીમાં જતા કૂતરા બી થયા. બાલકેશ્વરના બંગલામાં કે મસ્ત મજાના સોલવાવાળા ફ્લેટની અંદર આલિશાન જગ્યાએ ઉતર્યા છું, એક આટો મારા જો ત્યારે ભલભલા દમ તૂટી જવાના છે, સાંધા તૂટી જવાના છે. શું હાલત થાય કલ્પના તો કરો. અને અત્યારે શેઠિયો બી આવા નોકરના હાથે આપણને સોંપી દેશે, હશું શેઠિયા ને આપણે કૂતરા, અને મળશે આપણે નોકરના હાથની રસોઈઓ, ત્યારે શું દશા થશે. બચાવો આત્માને, બચાવી લો. આ દમ્યા પ્રક્રોધ કર્યા પછી જે જુજવ્યા રહી પાસે રાખીને જે બધાને જુજવ્યા છે, આમ પીસ્યા છે, એના રસ કસ કાઢી નાખ્યા જ માણસોના, અને 500 રૂપિયામાં 100 રૂપિયામાં કામો કરાવ્યા છે. સ્વાગત કેવી આવે તો શું. અમારે એક વિધિકારક છે, વિધિકારક આવું કરે કે સાડો 10 મિનિટ લેટ આવ્યો ને, જો તારા 800 રૂપિયા છે તો તમે 10 મિનિટ લેટ આવ્યા એટલે પ્રોફેશનલી વાત કરું છું, 100 રૂપિયા તારા ઓછા થઈ ગયો છે. હું છાતી ઠોકીને કહું છું, આજ દિન સુધી મેં મારો કોઈ બી માણસ ભૂલ 100% કરી છે, એ કોઈના રૂપિયા નથી. આપણે તો અસાધાનો વિચાર કરવાનો, આપણે ક્યાંય દુર્ગતિમાં થોડી જવું છે. મેં ઉપકાર નથી કર્યો, પણ હું તો મારા આત્માનો વિચારું છું, મારે કર્મ નથી બાંધવા. નક્કી થયો કર્મ, એ હવે એની જગ્યાએ જે જાણી જોઈને ખોટું કરતો હશે, વિચારો કર્મ માનતો હશે તો એને ભોગવવાના હોય ના આવે તો સર આપણે તો માફી આપી દેવાનું. થાય સમજો, દરેક જગ્યાએ પ્રોબ્લેમ છે, એવું નથી ધર્મનામાં પ્રોબ્લેમ નથી. ખોટું, ચીટિંગ, જૂઠ, ચોરી, પ્રપંચ બધું ચાલ્યા જ કરતું હોય છે. શું કરશો, સારા માણસો બધા મળશે, થોડી ગેરંટી થોડી, બધા સરખા જ છે કે તમને ખબર ન પડે. આ જ મોટી મોટી હોસ્પિટલની અંદર ઉદ્યોગપતિઓ હોય, પછી ટ્રસ્ટી લોકો હોય, ડૉક્ટરોને બોલાવીને શું કીધું હોય, જો તમે અમારે ત્યાં કામ કરો છો એટલે આટલા ઓપરેશન ફરજિયાત થવા જોઈએ. ડૉક્ટરની દશા શું છે તમે જાણશો, તમે દુઃખી દુઃખી થઈ ગયો છો, એને મજબૂર બનાવી દીધો છે. શેઠિયા લોકો ઉદ્યોગપતિ લોકોએ પૈસા નાખી હોસ્પિટલ ઊભી કર્યા પછી ડૉક્ટરો પાસેથી પોતાના કામો જે કરાવે, આપણે તો ડૉક્ટરો દુશ્મન લાગે, બોલો પાછળ બેકમાં પહોંચે થોડી દુશ્મન લાગવાનું સામે. સમજણ પડે જ આપણે, આ જ દુનિયા, આ જ વાતાવરણ, આ જ ભૂમિકા, આ જ બંધારણ ને આ જ વાસ્તવિકતાના સ્વરૂપને આપણે બરાબર પરફેક્ટલી સમજવાના છે. બસ બીજું એનાથી બીજું કાંઈ નથી, આને જ બરાબર સમજીને આપણે ઉગાડવાનું છે. કે જીવની ભાંગી આશરે, ખાસ શીખજો તમે, કે જીવની ભાંગી આશરે, કોઈ આપણા પર આશ રાખી છે ને એની આશ આપણે પૂરી ન કરવી, અસાધારણ થાય છે. બહુ ડેન્જર પોઈન્ટ આવે છે, બહુ ડેન્જર પોઈન્ટ. આ જ્ઞાને લખ્યા પછી હું અંદરથી હું પોતે ધ્રુજી ગયો છું, કેટલાની આશા આપણે તોડી નાખી હોય. આપણી પાસે લોકો અપેક્ષા રાખે, મારી પાસે ભણવા માટે કોઈ હું એને હા જ ન પાડી શકું, બોલે મારી પાસે ભણવાની આશા રાખે મેં એને હા ન પાડી. નાના વર્ણી અને બધું પંતાય તો જુદી, ઓલો પહેલાં તો અસાધા વ્યંજન જ ફૂટકું પેકેજમાં આવેલે કહી, ઓલો તારી આશાએ બેઠો તો હવે એમાં આપણે ક્યાં ગુનો કોઈ રજા મળ્યો. તો લોકો આપણી પાસે આશા રાખે તો એ આશા પૂરી ન કરી, નાની લખે છે તમે અસાધા બાંધો છો, તમે એની આશા પૂરી ન કરી માટે અસાધા બાંધો છો. હા મારી આશા તમે પૂરી કરશો, બહુ ઊંડું શાસન છે. બહુ સાચી વાત કહું છું, આશાવાળો માણસ આપણે માટે ખોટી આશા રાખીને ક્યારે ચાલતો નથી, એ પાકી વાત સમજો. આપણે પૂરી ન કરીએ એ આપણી હોશિયારી, જબરાશ, ઉદારતાનો અભાવ, આપણો સ્વભાવ, આપણી બુદ્ધિ જે બી આડી આવતી હોય તેલ પીવાગી, એનાથી આપણે મતલબ નથી. સામે આશા રાખતો માણસ સમજ્યા વગર આશા રાખતો હોય એવું ક્યારેય બન્યું નથી, બનતું પણ. પોઈન્ટ લઈ ગયો, તમે કેટલા જીવોની આશાઓ તોડી નાખી. એક્ઝામમાં આપણે આવડતું હોય ને ત્યારે લોકો મને તું હેલ્પ કરજે ને, હા હા પછી લોકો બોલાય ને તો આપણે જોઈએ જ નહીં સામે, ચોરી ન કરાવે કે તું માર અમને શું, આપણે હાથો પાડીએ ઓલો બીજો આપણી આશા એક્ઝામમાં બેઠો. ઠીક છે, ચોરી કરવી એ ગુનો છે, પણ તમે ખોટી આશા તો આપી હતી ને એમ વાત છે. પહેલેથી કહી દેવું તું ને, હું તને હેલ્પ નહીં કરું, ભલે તારે ખોટું લાગત પણ આવી આશામાં તો ના જીવતે ને, આશામાં ને આશામાં કેટલું ગુમાવી નાખ્યું. આશા પણ ડેન્જર હતી.
મેં જ્યારે લગ્ન પ્રસંગ થતા પહેલાં જ્યારે મિટિંગો થતી ને ત્યારે ઘણી વખત એવું થાય કે ક્યારેક આપણને ખ્યાલ આવે કે છોકરી ના જ આવશે. ક્યારેક ક્યારેક છે ને એવું થાય આપણને ખ્યાલ આવી જાય કે છોકરી હાજ પાડશે, આપણા મગજમાં ન બેઠું, રાઈટ? ઘણા સમયના સંજોગ એવા થઈ ગયા કે આપણે એની આશા તોડી નાખી. ત્યારે એ જીવને જે દુઃખ આપ્યા છે દુઃખી આપણે તો ભગવાન આવશે. બધું કેટલી ઘટના આપણી સાથે, કેવી કેવી ઘટનાઓ બની. ભલે સંસાર એના નિયમ પ્રમાણે ચાલતો હોય, ધર્મ એના નિયમના કાયદાથી ચાલે છે. એ જીવની ભાંગી આશ કેટલી કેટલી આશાઓ ભાંગી નાખી છે. પછી આશય જોવાય. મેં એમ કહ્યું કે ઘરમાં બંધાય જ છે. આશય કયો હતો? શુભ આશય હોય, આ હોય, તે હોય તો ઓછું બંધાય, એમ નથી કહેતો. આશા તો બંધાના કારણો આ છે, સમજાય છે? જે સંજોગમાં બે પ્રિપેરેશન હોય કે નહીં, આની હા બી આવે ના બી આવે, ઓપ્શન લીધો હોય તો ન બી બંધાય. ભલે આશા બાંધી દીધી હોય ને તમે પછી અચાનક એની આશા તોડી નાખો તો કેવું આવે? મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું કે એક બંને કપલ, એટલે શું કહે, લવ હતા બંને વચ્ચે, તો છોકરા અચાનક એન્ડ ટાઈમ પર સગાઈને બધું નક્કી કર્યા પછી લગ્ન નક્કી થવાની વખતે કરીને બોલે કીધું કે મારો હવે નક્કી થઈ ગયો બીજે જવાનું. તો આઘાત લાગે લાગે ને, કોઈને બી લાગે, છોકરી સુસાઇડ કરનાર. વિચારો કે માણસોને કેવા આઘાત લાગતા હશે ને, આશાઓ કેવી લોકોની ભાંગતી હશે. મારા કરતાં વધુ તો તમે કેટલાય દ્રષ્ટાંતો જાણતા હશો કે કેવી કેવી ઘટનાઓ દુનિયામાં બનતી હશે. થયો કરપી કપિલા દાસ રે. કરપી એટલે લોભી એવો કપિલા દાસ થયો. કપિલાનો દાસ, કપિલા એક દાસી થઈ ગઈ. કરપી હતો, લોભ્યો હતો, બધા જીવનભર એને ટૂંક જીવો ટૂંક આમ ટૂંકો જ જીવ રાખ્યો. અને પછી એક મોટા રાજ દરબારમાં દાસ બન્યો પણ કોઈને આપે જ નહીં, ચમચી ચમચી ગણી ગણીને આપે, દાન જ ના આપી શકે કોઈને, ખાઈને ખાવા દે નહીં. આવા ઉદયમાં આવે પછી ન કરી જ્ઞાની શું ગોઠવે, બસ ભગવાન આ બધું જીવ્યું સંસારમાં સારો ટાઈમ જે જ્ઞાની સાથે કાઢવામાં, જે ગોઠડી કરવાની હતી, જે ગોઠડીઓ કરવામાં મેં મારો ટાઈમ ન કાઢ્યો, બસ આ બધા કામ કરવા કરવા કરવામાં મેં મારો ટાઈમ બધો પૂરો કરી નાખ્યો, શું થશે મારી દશા? એમ અસાધા વેદની એ બાંધે પ્રાણી અનંત. આવી રીતે અસાધા વેદની કર્મ વારંવાર જીવ અનંત અનંત એંગલથી અનંત અનંત રીતે અસાધા વેદને બાંધી દે છે. સૂત્ર વિપાકે સાંભળો મૃગાતનો દ્રષ્ટાંત. સૂત્ર વિપાક સુયર્ગાંગ સૂત્ર વિપાક નામનું એક આગમ છે. એ સૂત્ર વિપાક નામના સૂત્રની અંદર ખાસ કરીને મૃગાપુત્રનું દ્રષ્ટાંત છે. મૃગાપુત્ર એનું દ્રષ્ટાંત બતાવેલું છે. મૃગાપુત્રનું દૃષ્ટાંત છે. કેવું દ્રષ્ટાંત છે? અસાધાના કારણે માંસનો લોચો જમ્યો. તમને ઘણા ટાઈમ પહેલાં એક્ઝામ માંસનો લોચો જમેલો, ખાલી કાનું હતું, આંખને નાકને કાનના ડોય કંઈ હતું જ નહીં. કેવી વેદના હતી? આવી વેદનામાં જમતો કે અસાતાઓ બીજા જોઈને અસાત આપીને સ્વશરીર પર અસાતા જ આવે, બીજું કાંઈ નથી. જેટલા રોગો અત્યારે વૈદા છે આ બધા રોગોનું મૂળ કારણ બીજા જીવોની અસાત આપવાનું કામ વધી ગયું છે. પહેલાં તમને કહે છે આખા બધી એક જણના ઘરે ફ્રી જ હોય, એક જણના ઘરે, એક જણના ઘરે મિક્સર તો બધા માંગે, એક મિક્સર આપણે જરૂર પડી છે. મિક્સર અને ફ્રીજ જેવી વસ્તુ પણ બધાના ઘરે આખા વિંગમાં નથી રહેતી. પાણી જરૂર પડે ત્યારે લેવા જતા, બાકી એકાદ બે જણાએ પાકના સાધન વસાવ્યા હોય. અમે નાના હતા તો બિલ્ડિંગમાં મમ્મી લોકો, અમે નાના તો ઊભા હતા, મમ્મી બધી વાતો કરતા નથી, વાતો કરતા હોય આના ઘરે વોશિંગ મશીન આવી ગયું, આવી બધી વાતો હતી લોકોની. હું બહુ નાનો હોય પણ આપણે કે આ જાણે મશીન એટલે કેટલા આવ્યું ત્યારે કે 7,000 ને આટલું મમ્મી હશે ને, આવી વાતો કરતા હતા લોકો. આજે તમે હમણાં ફ્રીજ નીચે આવે તો કોઈ જોવાય ન કરો, હશે ઠીક છે, લાવ્યો હશે, વેલ્યુ છે કાંઈ ફ્રીજ નહીં, ટીવીની આપણા સાથે કોઈ વેલ્યુ રહી જાય? કાંઈ નથી. એસી 4 નાખો ઘરમાં, દરેક રૂમમાં અને બાથરૂમમાં તમે એસી રાખો તો હા ગરમી લાગતી હશે ને, આતા નથી બરાબર, હવે તો કાંઈ વેલ્યુ જ નથી કાંઈ બિચારા. હા મારે વિદ્યાર્થી એવું રહેવું છે, બાથરૂમમાં સોફો ગોઠવ્યો છે, અંદર ફોન બોન સોફા સેટ છે પૂરો, હું બિચારો બાથરૂમમાં સોફો કેમ હશે? ખોટું છે, આમ સોફો ને બધું ખોટું, એવું આર્કિટેક્ટ એવું બને એવું બનાવી આપ્યું બોલો. અંદર જાત પછી બધું છાપું વાંચી કરી કાઢી, દાઢી બાડી બધું કરી કાઢી કરી કાઢી નાહી તો બધું પતંગ બે કલાકે બહાર આવે. સંસારના કેટલાક જોવાની તો હાલો જોઈએ, આપણે દયા આવી જાય કે હાલ કેવી રીતે જીવન જીવે. એટલે બને આ બધું, અત્યારે તો બધું પાપના સાધન વસાવ તરીકે વેલ્યુ જ નથી. એમાં બધું અલગ અલગ લાગ્યું, છાલ ઉતારવાનું અલગ, સમારવાનું અલગ, 4-5 પ્રકારના ચપ્પુ કરવી પડે, અમુક વસ્તુ અમુક વાપરે, અમુક વસ્તુ અમુક વાપરે, અમુક નાના વાપરે, અમુક મોટા વાપરે, પછી બોસની બધી અલગ અલગ તમારી બ્લેડ આવે ને શું કહે, જ્યુસર ને બ્લેન્ડર ને આ કંઈ ને કંઈ બધું તમે બોલો છો, કેટલા સાધનો વસાવીને કરે, કેટલા સાધનો, બધું ઇલેક્ટ્રિકથી ચાલે, આનાથી ચાલે, બધું જીવ કાપે કરે કરે, મશીન જ છે ને આખી. કરુણાનો પરિણામ ક્યાં ઝડપાવવાના બધામાં? અરે કેવું હતું શ્રાક છે ને, જે જેવો શ્રાક હાથથી થઈ શકતા હતા ને એ શાક
સાચી છપ્પન અઢારે હું હંમેશા મરચું છે નથી નાખું, સમારી નાખો કે મરચું હાથથી તોડીને નાખી દઉં ભાઈ. શેના માટે આપવા આપવાનું? ફરક કાંઈ નથી પડતો, વાપરનાર મરચું પાડી નાખશે. કોરોના કાળના લોકો આટલો જ વિધ્યા પાડતા હતા આપણા વડીલો કે જે હાથથી તૂટી શકે છે ત્યાં ચપ્પલનો ઉપયોગ નહીં કરવાનો. આપણા કોરોના ભાવથી હાથથી તૂટી નાખી અને કોને બતાવવા? તમે ગમે તેટલું આપણે ભણ્યા ઘણું, આપણે ભણ્યા ઘણું, આપણા જીવનમાં ધર્મ નહોતું. એ લોકો ભણ્યા કાંઈ ન હતા, એ લોકો આ બધી વસ્તુ બહુ ખબર હતી કે આમાં શું કામ પાપ બંધાનું માટે નિરોગી હતા. કાંઈક આવું ચેન્જ કરો કે જે જે હાથથી તૂટી છે, ગવાર છે, પાપડી પણ મને ખ્યાલ છે હાથી, મને મારા પપ્પાજી બી પાપડી આપતી અમે શીખવાડી અમે બધા, બટાના બી આપતી તો પૂરી જ શકાય છે. આ જે વસ્તુ ન થઈ શકે હું સમજી શકું છું કે એમાં આપણે ના કરી શકીએ. ભીંડા સમારોહ તો એની અંદર કદાચ આપણો એક હાથ ન ચાલી શકે. ઘટ્ટાને ઘટ્ટાનું શાક બનાવેલો ઘટ્ટા આમ પેલા આવી લાંબી લાંબી શેર કરે એને પણ ચપ્પુથી કાઢ બરોબર ભાઈ. ચપ્પુ હાથમાં લેવું શું કેમ પડે? ઘટ્ટા તો આમ જ આમાં પીસ નાખતા જાય આમ હાથમાં લઈને. ક્યાં જઈને છોડશો સેફ? કોને બતાવવા માટે? કઈ વસ્તુમાં તમારે સેફ બતાવવાની? પાંચ વખત કરશો તો નહીં આવે, છઠ્ઠી વખત તમને આપવા બધા સેફ આવી જશે. શેના માટે આપવા આપવા? દાળ ઢોકળીની ઢોકળી બનાવતી વખતે ઘણા લોકો આમ બધા પીસીસ કરે ને પછી દાળ ભાઈ ચપ્પુનો ઉપયોગ કયો થવો જોઈએ? રમી સાહેબ ને આ બધા તમારે છે હોય આ બધા આવશે ક્લાસ લેજો તમે. રમતા રમતા કરી શકશો, કઈ વાંધો નહીં આવે. સોની કંપે સંકિત, આ બધું સાંભળીને સંકિત આત્મા તો કંપી ઉઠે છે. સુખ અક્ષય પામે એકાંત, પછી એકાંત અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. કરો અક્ષત પૂજા સંતરે, તમે એ પ્રમાણે એકદમ ખંતપૂર્વક અક્ષત પૂજા કરો, બહુ સારામાં સારી અક્ષત પૂજા કરો. શુભ વીર ભજો ભગવંતરે, વીર વિજયજી મહારાજ કહે છે તમે ભગવાનની ભક્તિ કરો ભજો. ન કરી જ્ઞાની સુ ગોઠળી રે લાલ, પ્રભુ તુજ સાસન મીઠળું રે. સમતા સાધન સાર યોગી નાના, યોગ નાલિકા રૂવડી રે. તે તો જ્ઞાનીને ગરબાર રે, હું રોડ્યો એને સંસાર. ગુણ અવગુણ સરીખા ધાર, હીરો હાથ ખોડ્યો સંસાર અંધાર. ન કરી જ્ઞાની શું ગોઠવી રે મેરે લાલ. આ પ્રમાણે સીતી તલે પૃથ્વીને વિશે અક્ષત રૂપી સુખને નિદાન કરનારું, ઘણીવાર વડે કરીને અપાયેલા અક્ષત મંડળવાળું, ક્ષત એટલે કે જે નાશ પામવામાં નિર્માણ થયું એવું દેહનું નિવારણ કરે છે. કારણ કે અક્ષત પૂજા કરતાં કરતાં આજે આપણું શરીર છે તે તો નાશવંત છે, તે નાશવંત શરીરનું જે દેહ છે તે નિવારણ કરાવે છે. અને ભવપયોથી સમુદ્ધરણ ઉદ્યત, તમારે સંસારભી સમુદ્રમાંથી ઉદ્ધરણ કરવા માટે જે ઉદ્યત છે. સહજ ભાવ સુનિર્મળ તંદુલે, સહજ ભાવ વડે કરીને અત્યંત નિર્મળ એવા તંદુલ એટલે ચોખા વડે, વિપુલ દોષ વિશોધક મંગલે, નિર્મળ વિપુલ એવા દોષને શુદ્ધ કરવામાં મંગલ એવા સુખ વડે, અનુપરોધ ક્યાંય પણ અટકી ન શકે તેવા સુબોધને કરનારા એવા સહજ સિદ્ધમય એવા તે પરમાત્માની હું પૂજા કરું છું. ઓમ રીજી પરમ પરમેશ્વરાય જન્મદિન અસાતા બંધ સ્થાન નિવારણ જીને દક્ષતમ યજા મહેશ. જે અસાતાના કારણો સાંભળ્યા છે એ જાણીને ચાર પાંચ કારણોમાં ખાસ ધ્યાન રાખજો. કોઈનો વિશ્વાસઘાત નહીં કરતા, આપણા આશ્રિત જીવોને ચૂસતા નહીં, ખાસ કોઈની આશાઓ તોડતા નહીં. મેં તો તમારી પાસે આશા રાખી જ કે બધા તમે માસક સમાન કરો, હવે મારી આશા તોડતા આવું તો આવું છે. બોલ જોયું બોલ્યા ચાન્સ મળવો જોઈએ તમને, પછી પૂરું જ બોલી નાખે એટલે બાકી સરળ બધા કરું. સંગલ જય સિંહ બ્રહ્મમ હોય મંગલમ. અસાત આજે ભણ્યા છો, આવતીકાલે કોઈ પણ નબળો જીવ રસ્તામાં તમને દેખાય, જીવજંતુ એ પ્રાણી હોય કે ગાય હોય કે કૂતરું હોય કે કોઈ બી હોય, એ જીવને હડધું જ નહીં કરો. સમજાય? બરાબર પરિણામ થઈને મારજો. કોઈ જીવ માટે
નબળો એવો કાંઈ મનુષ્યની ચેષ્ટા ન થવી ધ્યાન રાખજો. અને આવતીકાલે જ્યારે પહેલો જે માણસ તમારી પાસે પહેલો ફોન કરીને કોઈ આશા રાખે કે એનું કામ બતાવે, મારું આટલું કામ કરશો, તમારે ના નહીં પાડવાનું જે બી કામ થાવને જોઈએ તો કરી શું થાય, પરીક્ષા થાય કે ભગવાન બરાબર બચાવે, જોવો તો કરી શું.